અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરને રાજકોટ પોલીસે સોંપાયો છે. બનાસકાંઠા એલસીબીએ આબુ રોડથી ધવલ ઠક્કરને ઝડપ્યો હતો. વહેલી સવારે 3 વાગે રાજકોટ પોલીસે આરોપીનો કબજો લીધો. આરોપી ધવલ ઠક્કરની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ જોશી ફોન લાઇન પર જોડાયા છે. જી ધવલ, સવારે 3 વાગે રાજકોટ પોલીસે આરોપીનો કબજો લીધો છે, કેવી રીતે બાતમી મળી હતી, શું વિગતો? જોઈ ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠા એલસીબી ની પોલીસે રાજકોટ અગ્નિકાંડના મુખ્ય સૂત્રોધાર અને મુખ્ય આરોપી કહી શકાય ધવલ ઠક્કરને આબુરોડથી દબોચી લીધો હતો. મહત્વની વાત છે કે બનાસકાંઠા એલસીબી ને બાતમી મળી હતી કે આ મુખ્ય આરોપી ધવલ ઠક્કર છે તે આબુરોડ ખાતે સંતાયેલો છે, અને તેને જ કારણે બનાસકાંઠાની એલસીબી ની ટીમો છે તે આબુરોડ ખાતે રવાના થઈ હતી, અને તે બાદ મોડી રાત્રે તેને આબુરોડ ખાતેથી દબોચી લેવાયો હતો અને તે બાદ મોડી રાત્રે તેને પાલનપુર ખાતે લવાયો હતો. મહત્વની વાત છે કે વહેલી સવારે 3 વાગે આરોપી ધવલ ઠક્કરને રાજકોટ પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ વહેલી સવારે પાલનપુર ખાતે પહોંચી હતી અને આરોપી ધવલ ઠક્કરને લઈને અત્યારે રાજકોટ ખાતે જવા રવાના થઈ છે. મહત્વની વાત છે કે રાજકોટ પોલીસે આરોપીનો કબજો લીધા બાદ હવે રાજકોટ જઈને તેની તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે, અને આ ધવલ ઠક્કરની પૂછપરછમાં અગ્નિકાંડ બાબતે મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર.